कल हमारे बच्चे आने वाले छोटे छोटे पालड़ी से, मैं आपको बताऊं, 6 महीने से हर संडे वो पढ़ने के लिए आते हैं सुकृत सेंटर के अंदर, 2-2 घंटे पढ़ते हैं। कभी उनको प्रोजेक्टर के माध्यम से बताया जाता है आहारम नाम की एक सीढ़ी, और वो सीढ़ी देखने के बाद विमल भाई और तमाम छोकरा माती 100 माती 80% छोकरा हुए चीज छोड़ी दीदी, ब्रेड छोड़ी दीदा, बटर छोड़ी दीदा। अमे जर एमने इंटरव्यू लीधा माँ बाप ना, तेरे माँ बापो ये लख्यू के मारा साहब छोकरा है तो छोड़िया, अमने पर छोड़ाव्या। मम्मी अक्षर वाला बिस्किट अपना थी ना खवाय, मम्मी फलानी चीज अपना थी ना खवाय, मम्मी अमा ईंडा नो रस आवे छे अपना थी ना खवाय। जो बच्चे आपके पास मैगी और नूडल्स मांगते थे, वही बच्चे जब आहारम वगैरह सीढ़ी देखते हैं वही हाथ जोड़ देते हैं, ये बच्चे कराने वाले। बजाना हो तो तालियां उनके सामने बजाना, उनके लिए बजाना। एक बाळक छोड़ी सके तमे 50-60-70 नी उम्र है, हजी परदेश जवानू छोड़ी ना सको। मेरा यह सर्वे है सिर्फ अहमदाबाद का, समर नी अंदर अहमदाबाद माथी जैनो परदेश मा जता हशे मिनिमम 50 करोड़ रुपया एना परदेश मा जता हशे, 50 वधारे जता हशे। हूँ मिनिमम बोल्यो छु, मेक्सिमम नो मारी पासे आंकड़ो नथी आव्यो। खाली फरवामा जईनो तमने मंदी नड़े छे क्या, ये तो क्यों मंडे लगाए तो जुवा कौ मारी जीभ नथी उपड़ती। तमने मंदी क्या नड़े छे, तमने मोंघवारी क्या नड़े छे, डेरासरमा उपाश्रयमा धर्मस्थानोमा। एक साधर्मिक आवे ने हूं तमने कहू के आ साधर्मिक पासे पूरा पहेरवाना कपड़ा नथी, लखाओ तमारे जे लखावू होय ते, ત્યારે તમે કેવા લખાવો, તમે જાણે સાધર્મિકો ને એવી રીતના લખાવો, શરમ ના આવે? તમારા જલસા માટે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી શકો, અને એક સાધર્મિક માટે 1000 રૂપિયાની કદાચ ટીપ કરવાની હોય। ફરીથી સાંભળો, પૈસો નહીં પુણ્ય ચડે, પુણ્ય નહીં પુરુષાર્થ ચડે, ને પુરુષાર્થ કરતા પણ પ્રભાવ ચડે। શંખેશ્વર દાદાની પાસે જતા 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 ભગવાનના પ્રભાવને પણ હવે મારે નથી જોઈતો, ભગવાન મારું ચાલે તો મને તારો સ્વભાવ જોઈએ છે। આવો હવે સ્વભાવની વાતો આપણે આવનારા દિવસોની અંદર રોજ રોજ કરતા રહેશું, અને મને લાગે છે આપણે પૂનમ સુધીમાં એવા સ્વભાવ કરી નાખીએ, આપણે પ્રભુનો જે સ્વભાવ ગુણમય સ્વભાવ છે એટલે એવો આત્મસાત કરી નાખીએ કે જેવા શંખેશ્વર દાદાના દર્શન થાય એટલે આપણે એક જ કહીએ, ભગવાન તારી સમાધિ મને જોઈએ। નેમિનાથ સત્વના ભંડાર, પાર્શ્વનાથ બોલો સમાધિના, કદાચ આજની રંગોળીમાં આવી શકે છે, બોલો હવે બોલશે। નેમિનાથ પાછળ નથી હમણાતું, નેમિનાથ સત્વના ભંડાર, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી શૌર્યના ભંડાર। વીરનો માર્ગ છે સુરાનો, નહી કાયરનું। 12.5 વર્ષ સુધી પરમાત્માએ જે ઉપસર્ગોને પરિસોને સહન કર્યા, આ સુરવીરતા પરમાત્મા મહાવીર જેવી આ દુનિયામાં કોઈની પાસે જોવા ન મળે। તમારો બાહુબલી પણ મહાવીરની આગળ તો કાયર છે, તમારો રજનીકાંત પણ મહાવીરની આગળ કાયર છે, કોઈ છે નહીં। આ બધી એક્શનો ખાલી સિનેમા ઉપર હોય છે, રિયલમાં ખાલી એક કાંટો કે કાંકરો આવી જાય ને તો એ ગેંગે ફેફે થઈ જાય। શૌર્યના ભંડાર મહાવીર છે, સમાધિના ભંડાર પાર્શ્વનાથ છે, સત્વના ભંડાર નેમિનાથ છે। આપણે પાર્શ્વનાથની યાત્રા કરવા જઈ રહ્યા ત્યારે પ્રભુની સમાધિ, સમાધિ એ ગુણ છે અને ગુણ એ સ્વભાવ છે, પ્રભાવ કમ સ્વભાવ જ્યાદા। આવો સ્વભાવ આપણા જીવનમાં આત્મસાત થાય। શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞાવૃત, કંઈ પણ બોલાયું હોય નિચ્છામી દુક્કડમ।